જે સંતો હરિભક્તોએ પોતાના સ્વાર્થને માટે સેવા કરી, ઉપસવા માટે, માન માટે, બધા મોટો માને, ડાયો માને, એવા કોઈ ભાવથી, એવા સ્વાર્થીલા ભાવથી, અહમ પોષક સેવા જેણે જેણે કરી તે બધા છેવટ સુધી સત્સંગમાં ટક્યા નહીં, પરંતુ વિમુખ થઈ ગયા તા. અંત્ય વિમુખ હી ભયે, સત્સંગ મહી ટીકે ન તે. ખાસ ધ્યાનમાં લેવું, ખાસ ધ્યાનમાં લેવું, જો કાંઈ પણ સ્વાર્થથી સેવા કરી તો ઠેઠ સુધી ટકવાના નથી, અધવજ જાશું મરી, ક્યાંક બીજે જાઉં ગરી. જે ભક્તો સંતો કોઈ પણ ભાઈ વગર સ્વાર્થે સેવા કરે છે ને, તે બધા સત્સંગમાં મોટપને પામે છે. બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. આ બધી સેવા મળી છે ને, કથા કરવાની, કથા સાંભળવાની, વગાડવાની, ગાવાની, કોઠારીપણું કરવાની, પૂજારીપણું કરવાની, કાંઈ ને કાંઈ ખાતું સંભાળીને, પાંચ દસ માણાના ઉપરી થઈને ને આમ તેમ બધું હેન્ડલિંગ કરીને આપણે આમ રાજીપો લેવાની, આ બધી બાબતમાં સાવધાન રહેવું જોઈએ. કેમ છે? જો આપણે કેવળ ભગવાનને આનંદ થાય એને માટે સેવા ન કરીએ તો એ સ્વાર્થ માટે થઈ ગઈ, અને સ્વાર્થ માટે સેવા થઈ ગઈ એટલે નાઈ નહીં ગયો, ગયો ધંધો ખોટમાં, કઈ રાજી પણ ન મળે, નફો ન મળે. કદાચ એ સત્સંગમાંથી છેટા ન વયા જાય, વિમુખ ન થઈ જાય, ભલે સત્સંગમાં રહે તોય પણ નભી ગયા શું થઈ ગયું, મોટપને પામે નહીં, બળતા પાયે નહીં, મોટપ ન મળે. અરે પ્રથમ મોટે મળી ગયો હોય તોય ઠેઠ સુધી ટકે નહીં. મોટા પુરુષોએ કહ્યું છે કે જે સ્વાર્થ છે તે જ ઝેર છે. ઉપસવાની ઈચ્છા છે ને માન મોટાઈની, એ ઝેર છે, એ ઝેર. બીજો તો હું સ્વાર્થ હોય સેવા કરવો, હમ રતનજી ને મૈયાજી જેવા કોઈક જ કરે છે મહારાજ, કે માનના હવાદ વગરની સેવા. બાકી આ બધા સેવામાં માનનો હવાદ બહુ આવે, અને માનના હવાદ તો બહુ ભાઈતના છો. કેટલાક હવાદ તો એવા છે કે હવાદમાં એવું લાગે કે આ માનનો હવાદ જ નથી, પણ હોય માનનો જ. બોલો, આમ ઉપરથી ઘણો નિર્માની પણ દેખાય, પણ માય એનોય હવાદ હોય એટલે છેવટ માન ન થઈ ગયો, મરી ગયા.